नमस्ते विद्यार्थी मित्रों, धोरण 12 विषय रसायन विज्ञान प्रकरण नंबर 2 द्रावण आजना वीडियो लेक्चर की अंदर आपनु हार्दिक स्वागत है। आज आप प्रवाही द्रावण विषय अभ्यास करवानो छे। आगळना वीडियो लेक्चर की अंदर प्रवाही द्रावण नो ज अभ्यास करेलो हतो, पण पहेला ई खबर होय छे कि प्रवाही द्रावण क्यारे बने। जो द्रावक की भौतिक स्थिति प्रवाही होय तो द्रावण केवुं बने, प्रवाही द्रावण। एनी अंदर आपणे वायु द्राव्य कर्यो तो एना माटे क्यों नियम बन्या था, हेनरीनो नियम। पछी द्रावक प्रवाही होय एमां हुं प्रवाही द्राव्य करूँ अथवा घन द्राव्य करूँ तो पण प्रवाही द्रावण ज बने, एना माटे राउल्टना नियम आपणे भणवाना छे। प्रवाही द्रावण माटे बाष्प दबाण, प्रवाही द्रावण क्यारे बने? जो द्रावकनी भौतिक स्थिति केवी होय, प्रवाही होय तो प्रवाही द्रावण मळे। द्रावकनी भौतिक स्थिति केवी होय? प्रवाही। द्रावक द्राव्य लो पहेला, द्राव्य प्लस द्रावक तो अँ शू मळशे? द्रावण। बराबर, द्रावकनी भौतिक स्थिति प्रवाही होवी जोईए, प्रवाही अने प्रवाही। द्राव्यनी भौतिक स्थिति वायु होई शके, घन प्रवाही के वायु कोई पण होई शके, घन प्रवाही के वायु। अहीं वायु घन होय तो पण प्रवाही द्रावण मळशे, प्रवाही द्रावण। अहीं पण प्रवाही द्रावण અને અહીંયા પણ પ્રવાહી દ્રાવણ। આનો આપણે આગળ અભ્યાસ કરી ગયા, આપણે વાયુ દ્રાવ્ય હોય અને પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતાનો અભ્યાસ કરી ગયા, ક્યાં? હેનરીના નિયમની અંદર। આજે આપણે પ્રવાહી દ્રાવણ વિશે અભ્યાસ કરવાનો છે, તો આ પ્રવાહી દ્રાવણ જ છે, એમાં હેનરીનો નિયમ આપણે સમજી ગયા। આજે આપણે પ્રવાહી દ્રાવણ કે નહીં, પ્રવાહીની પ્રવાહીમાં દ્રાવ્યતા અને ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતાનો અભ્યાસ કરવાનો, એ બંને માટે રાઉલ્ટનો નિયમ લાગુ પડશે। કોનો નિયમ? રાઉલ્ટનો નિયમ। દ્વિઅંગી દ્રાવણ માટે, દ્વિઅંગી દ્રાવણ માટે, દ્વિઅંગી દ્રાવણ જેમાં એક દ્રાવ્ય અને એક દ્રાવક હોય ને, એના માટે દ્વિઅંગી દ્રાવણમાં આની વાત કરે છે। પ્રવાહી દ્રાવણ દ્રાવક બાષ્પશીલ હોય એવું કહે છે। દ્રાવક બાષ્પશીલ હોય પરંતુ દ્રાવ્ય પદાર્થ બાષ્પશીલ હોય અથવા ના પણ હોય। બાષ્પશીલ એટલે બાષ્પમાં ફેરવાતો હોય, ઘણા ઘન પદાર્થ બાષ્પમાં ફેરવાતો હોય, ઘણા પ્રવાહી પદાર્થ બાષ્પમાં ફેરવાતો હોય। જો એ બાષ્પમાં ફેરવાતો હોય અને જો પાત્ર તમે બંધ રાખો તો બાષ્પ દ્વારા સર્જાતા દબાણને બાષ્પ દબાણ કહેવાય, વેપર પ્રેશર, બાષ્પ દબાણ। કોઈ પણ પદાર્થ જો બાષ્પમાં ફેરવાતો હોય અને પાત્ર બંધ હોય ત્યારે બાષ્પ દ્વારા સર્જાતા દબાણને શું કહેવાય? બાષ્પ દબાણ। તો પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણ નોંધવાના છે, તો એવું કહે છે દ્રાવક હંમેશા બાષ્પશીલ હશે। આપણે જે અભ્યાસ કરવાનો છે એમાં દ્વિઅંગી દ્રાવણ લેવાનું છે, એટલે કે એક દ્રાવક અને એક દ્રાવ્ય લેવાનો છે, એની અંદર દ્રાવક બાષ્પશીલ હશે એટલે દ્રાવક બાષ્પમાં ફેરવાશે, એટલે એને હિસાબે દબાણ ઉત્પન્ન થશે। પણ દ્રાવ્ય બાષ્પશીલ હોય અથવા ન પણ હોય, આપણે બેનો અભ્યાસ કરવાનો છે કે દ્રાવ્ય અને દ્રાવક બાષ્પશીલ હોય તો, અને એક અભ્યાસ એવો છે કે દ્રાવક બાષ્પશીલ હોય અને દ્રાવ્ય અબાષ્પશીલ, બાષ્પમાં રૂપાંતર ન પામે ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણનો અભ્યાસ કરવાનો છે। એક દાખલા તરીકે ગ્લુકોઝનું જલીય દ્રાવણ, ગ્લુકોઝનું જલીય દ્રાવણ આની વાત કરીએ તો એમાં દ્રાવક પાણી, દ્રાવક પાણી છે તે બાષ્પશીલ છે, જ્યારે ગ્લુકોઝ છે ને એમનો પડ્યો હોય બાષ્પમાં રૂપાંતર નથી થતો, પાણીમાં નાખ દો તોય બાષ્પમાં રૂપાંતર નથી થતો, એટલે ગ્લુકોઝ અબાષ્પશીલ છે।
तो आम द्रावक जो बाष्पशील थो तो द्राव्य अबाष्पशील है। बीजू उदाहरण मिथेनोल अने इथेनोल नु द्रावण, इथेनोल अने मिथेनोल नु मिश्रण एटले के द्रावण मिश्रण, एनी अंदर बन्ने घटक बाष्पशील छे, बन्ने घटक तो आना मिथेनोल अने इथेनोल मिश्र करदो तो मिथेनोल अने इथेनोल द्रावण बन्यो तो एनु बाष्प दबाण कोने कारणे छे, बन्ने ने कारणे होय। शुं काम? बन्ने घटक केवा छे? बाष्पशील। જ્યારે એક પાત્રની અંદર હું પાણી ભરું અને અંદર ગ્લુકોઝ ઉમેરી દઉં અને પાત્રને બંધ કરી દઉં તો ત્યાં દ્રાવણ બની ગયું, ત્યાં દ્રાવણનું બાષ્પ દબાણ માત્ર કોને કારણે હશે? પાણીને કારણે હશે, કારણ કે પાણી બાષ્પશીલ છે। ત્યારે ગ્લુકોઝ કેવો છે? આગળનો ટોપિક છે પ્રવાહી, પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણ, આ રીતે પૂછાઈ શકે દ્રાવ્ય અને દ્રાવક બંને बाष्पशील हो त्यारे राउल्ट नो नियम समझाओ, समझावाना छे। द्राव्य ने द्रावक बन्ने बाष्पशील हो त्यारे राउल्ट नो नियम, धारो के बंद पात्र में बे बाष्पशील, બે બાષ્પશીલ ઘટક રહેલા છે, બંધ પાત્રની અંદર બે બાષ્પશીલ ઘટક રહેલા છે, બંને બાષ્પમાં રૂપાંતર થઈ શકે છે, દ્રાવ્ય અને દ્રાવક। ઘટક એક અને ઘટક બે દ્વિઅંગી દ્રાવણ માટે દ્રાવણનું બાષ્પ દબાણ બંને ઘટકના કારણે હશે। એવું કે જે દ્વિઅંગી દ્રાવણ બનાવવાનું છે, દ્વિઅંગી એટલે એક દ્રાવક અને એક દ્રાવ્યની જરૂર છે, અને દ્રાવણનું બાષ્પ દબાણ છે એ બંને ઘટકના કારણે હશે। શું કામ બંને ઘટકને કારણે? કારણ કે બંને બાષ્પશીલ ઘટક છે, બંધ પાત્રમાં બે બાષ્પશીલ ઘટક રહેલા છે, તો બંને બાષ્પશીલ છે તો દ્રાવણનું બાષ્પ દબાણ બંનેના કારણે હોય। થોડા સમય પછી બાષ્પ કલા એટલે કે સપાટી, દ્રાવણની સપાટી પર જે બાષ્પ હોય એ કલા અને અવસ્થા, અને પ્રવાહી કલા વચ્ચે સંતુલન સ્થપાશે। થોડા સમય પછી દ્રાવણની સપાટી પર બાષ્પ હોય એ બાષ્પકલા અને દ્રાવણ એટલે કે પ્રવાહી કલા વચ્ચે સંતુલન સ્થપાય, ત્યારે બાષ્પશીલ પ્રવાહી માટે રાઉલ્ટનો નિયમ, બાષ્પશીલ પ્રવાહી માટે રાઉલ્ટનો નિયમ। શું કહે છે નિયમ? દ્રાવણમાં દરેક બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ, આંશિક એટલે વ્યક્તિગત, પાર્શિયલ પ્રેશર, આંશિક બાષ્પ દબાણ દ્રાવણના દરેક ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય। પાર્શિયલ પ્રેશર દ્રાવણની અંદર બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ, એ આંશિક વ્યક્તિગત બાષ્પ દબાણ કેટલું ઉત્પન્ન એના મોલન્સ ઉપર આધાર રાખે, એના સમપ્રમાણમાં છે। જો મોલન્સ વધારે, ઘટક એકના મોલન્સ વધારે તો એનું બાષ્પ દબાણ વધારે, અને ઘટક બીના મોલન્સ વધારે તો એનું બાષ્પ દબાણ વધારે, એવું કહે છે। તો હું એક પાત્ર દોરું છું, દ્રાવ્ય દ્રાવક બંનેનો ઉલ્લેખ કરી, ધારો કે આ છે એ દ્રાવ્ય છે અથવા દ્રાવક લઈ લેવાનું, આ દ્રાવક છે
पात्र बंद छे, पात्र केवू छे बंद, आमांथी कोण बाष्पमां फेरवाई शके, बधा ज, कोण बाष्पमां फेरवाई शके, बधा, द्रावक एने घटक वन कहू, द्रावक ने शू कहू, घटक वन, पछी बीजो छे एने द्राव्य लो, द्राव्य कहू, द्राव्य छे एने शू कहू, घटक टू, बे घटक छे, घटक वन अने घटक टू। અહીંયા સપાટી પર દ્રાવ્યના અણુઓ છે, પરમાણુ છે, હવે આમાં કોણ બાષ્પમાં રૂપાંતર થઈ શકે? દ્રાવક ઘટક છે બાષ્પમાં રૂપાંતર થઈ શકે, બાષ્પશીલ છે। ધારો કે દ્રાવકના ત્રણ ઘટકો બાષ્પમાં રૂપાંતર થયા, ત્રણ ઘટકો બાષ્પમાં રૂપાંતર થયા અને દ્રાવ્યના છે આ એક, આ બે, આ ત્રણ, આ ચાર અને પાંચ, વધારે ઘટકો બાષ્પમાં રૂપાંતર થયા। તો એનો અર્થ એવો કે ઘટક એક કરતા ઘટક બે વધુ બાષ્પશીલ છે। આ કેટલા, બંને બાષ્પશીલ તો છે જ, બંને બાષ્પશીલ છે, પણ એ ત્રણ અણુઓ બાષ્પમાં ફેરવાના અને દ્રાવ્યની અંદર પાંચ અણુ બાષ્પમાં ફેરવાના। તો એનો અર્થ એવો કે દ્રાવ્ય કરતા દ્રાવક વધારે બાષ્પશીલ છે। તમે કોઈ પણ લઈ શકો, બેમાંથી કોઈ પણ એક ઘટક વધારે બાષ્પશીલ હોઈ શકે, પણ અત્યારે બે બાષ્પશીલ છે, એમાંથી જ્યારે દ્રાવણ બનાવવું, દ્રાવણ દ્રાવણ બને ત્યારે બાષ્પ દબાણ, આમાં કોનું બાષ્પ દબાણ, બે હોય, આ એક, એક, બે, આ ત્રણ, આ ચાર, આ પાંચ, આ એક, આ બે અને ત્રણ, બાષ્પ દબાણ બંનેને કારણે હોય, અહીંયા બાષ્પ દબાણ બંને દ્રાવ્ય પ્લસ દ્રાવક બંનેને કારણે બાષ્પ દબાણ હોય। પણ એ બાષ્પ દબાણ છે દ્રાવણમાં, એવું કે છે દ્રાવણમાં દરેક બાષ્પશીલ ઘટક, અહીંયા બાષ્પશીલ ઘટક આ રેડ કલરનો છે ને એ ઘટક બે છે, ઘટક બે છે, અને બ્લેક કલરનો છે એ ઘટક એક છે, એ ઘટક કયો છે, એક। તો અહીંયા અહીંયા બાષ્પ દબાણ, અહીંયા પાત્ર બંધ છે એટલે બાષ્પ એના દ્વારા દબાણ ઉત્પન્ન થશે, એ દબાણ કેટલું હશે, અહીંયા વાયુરૂપ જેટલા મોલ હશે ને એના સમપ્રમાણમાં હશે, વાયુરૂપ જેટલા મોલ અંશ છે એના સમપ્રમાણમાં। ધારો કે ઘટક એક માટે મારે જોતું છે, ઘટક એક માટે, ઘટક એક માટે હું આવું લખી શકું, છોકરાઓ જોજો, ઘટક એક માટે રાઉટના નિયમ પ્રમાણે, રાઉટના નિયમ પ્રમાણે પી વન ચલે છે એક્સ વન, શું લખી શકાય, પી વન ચલે છે એક્સ વન, પી વન ચલે છે એક્સ વન। જો એક્સ વનના આ દ્રાવણની અંદર એક્સ વનના મોલસ વધારે હશે તો એનું બાષ્પ દબાણ વધારે હશે, અને મોલસ ઓછા છે તો બાષ્પ દબાણ ઓછું હશે, સમપ્રમાણ છે। જો આપણે સંબંધ કર્યું કે મોલસ આની સરખામણીમાં ઓછા છે તો એનું બાષ્પ દબાણ કેવું થશે, ઓછું। આગળ આ આ ચલનની નિશાની દૂર કરું તો પી વન બરાબર પી વન ઝીરો ઇન્ટુ એક્સ વન થશે, જ્યાં જ્યાં પી વન ઝીરો છે ને એ શુદ્ધ ઘટક, શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ થશે। પી વન ઝીરો શું છે, શુદ્ધ ઘટક, શુદ્ધ ઘટક એટલે મિશ્રણ નથી ગયું ને ત્યારે જે દબાણ ઉત્પન્ન, અહીંયા જે હોય ને એ પી વન ઝીરો છે, શું છે, પી વન ઝીરો, એકલો હોય ત્યારે એટલે શુદ્ધ ઘટક, કારણ કે દ્રાવ્ય પ્લસ દ્રાવક ના મોલ્સનો સરવાળો એક થાય, શુદ્ધ ઘટક એટલે અહીંયા એક હોય તો જે કંઈ બાષ્પ દબાણ મળે એ પી વન ઝીરો, હું ખાલી દ્રાવ્ય અલગ જ છે, હજી દ્રાવક સાથે મિશ્રણ નથી કર્યું, દ્રાવણ નથી બન્યું, તો આ દબાણ હોય ને એને પી ટુ ઝીરો કહેવાય, શું કહેવાય, પી ટુ ઝીરો। તો પી વન ઝીરો છે શુદ્ધ, શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ બતાવે છે। હવે ઘટક બે માટે જોઈએ, ઘટક બે માટે, ઘટક બે માટે શું કહે, આ દ્રાવણની અંદર ઘટક બે માટે, ઘટક બેનું બાષ્પ દબાણ, તો રાઉટનો નિયમ શું કહે છે, દ્રાવણમાં દરેક બાષ્પશીલ ઘટક મારે બેનું જોતું છે, એનું બાષ્પ દબાણ કેટલું હશે, એ એના મોલ્સના સમપ્રમાણમાં હોય, તો આવું લખી શકાય, પી ટુ ચલે છે એક્સ ટુ, જો દ્રાવ્યના મોલ્સ વધારે હશે તો એનું બાષ્પ દબાણ વધારે હશે, અને ઓછા હશે તો આંશિક બાષ્પ દબાણ ઓછું હશે, આંશિક એટલે વ્યક્તિગત ઓછું, સ્પાશિયલ પ્રેશર। આગળ પી ટુ બરાબર, અહીંયા અચળાંક તરીકે પી ટુ ઝીરો લખાય એક્સ ટુ, જ્યાં જ્યાં પી ટુ ઝીરો શું છે, શુદ્ધ એટલે કે બે ભેગા નથી કર્યા ત્યારે, એટલે કે પી ટુ ઝીરો એટલે કે શુદ્ધ ઘટક બેનું બાષ્પ દબાણ, શુદ્ધ ઘટક એકનું બાષ્પ દબાણ, અહીં શુદ્ધ ઘટક બેનું બાષ્પ દબાણ, શુદ્ધ ઘટક એકનું બાષ્પ દબાણ। આગળ ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે, ડાલ્ટનના આંશિક
दबाणना नियम प्रमाणे डाल्टनो आंशिक दबाण नो नियम एवं कहे जो एक बीजा साथे प्रक्रिया न करता होय ने एक बीजा साथे प्रक्रिया न करता होय डाल्टनो आंशिक दबाण ना नियम प्रमाणे ग्राउंड नो कुल बाष्प दबाण એટલે કે પી ટોટલ દ્રાવણમાં રહેલા દરેક એટલે કે બંને દ્વિઅંગી છે એટલે બંને બંને ઘટકના આંશિક બાષ્પ દબાણના સરવાળા બરાબર હોય आंशिक बाष्प दबाण ना सरवाळा बराबर कुल बाष्प दबाण तो डाल्टनना नियम प्रमाणे पी टोटल केटलू थाय आमां केटला घटक छे बे पी एक अने बे तो ए बन्नेना सरवाळा बराबर एमां वन नुं दबाण केटलू छे पी वन जेटलू अने टू नुं केटलू छे पी टू तो बेना सरवाळा जेटलू दबाण थाय पी वन प्लस पी टू केटलू दबाण थशे पी वन प्लस पी टू केटलू दबाण थशे पी वन प्लस पी टू हवे पी वन पी वन पी वन शू आज पी वन जीरो इंटू एक्स वन पी वन जीरो इंटू एक्स वन प्लस पी टू बराबर शू पी टू बराबर तो पी टू जीरो इंटू एक्स टू हम आ सूत्र है कोईपण एक ना मोलस साथे आपणे तारवी कोईपण एक ना मोलस साथे आपणे जाणीए छीए के एक्स वन प्लस एक्स टू बराबर एक थाय एटले के बन्नेना मोलसनो सरवाळो एक थाय आपणे जाणीए छीए बन्नेना मोलसनो सरवाळो एक थाय तो धारो के एक्स वन ना संदर्भमां लो एक्स वन बराबर शुं थाय वन माइनस एक्स टू शुं थाय वन माइनस एक्स टू तो आ किंमत अहींया मूकी दो पी वन जीरो एक्स वन नी जग्याए एवुं मूकी दो वन माइनस एक्स टू प्लस पी टू जीरो इंटू एक्स टू काउंस छूटो पड़ दू तो पी वन जीरो माइनस पी वन जीरो इंटू एक्स टू प्लस पी टू जीरो इंटू एक्स टू हवे पी टोटल बराबर आमाथी आमाथी कंई कॉमन निकले हाँ एक्स आने हूँ आगळ राखू अने आने पाछळ लखी नाखू एक स्टेप वधारे लखू पी वन जीरो माइनस सॉरी प्लस पी टू जीरो इंटू एक्स टू माइनस पी वन जीरो इंटू एक्स टू बराबर पी वन जीरो प्लस आमाथी कंई कॉमन निकले एम छे हाँ शू निकले एम छे एक्स टू तो आवुं थाय पी टू जीरो माइनस पी वन जीरो इंटू शू थशे एक्स टू तो आ तमने कुल दबाण छे ए वन ना संदर्भमां मळ्युं सॉरी एक्स टू ना संदर्भ में अँ वन तो टू वन टू वन याद रखवा माटे वन पी वन जीरो प्लस पी टू जीरो माइनस पी वन जीरो इंटू एक्स टू एवी रीते कुल दबाण थयुं ने कुल दबाण पी टोटल अहींया तमने कोना संदर्भ में मळ्युं एक्स टू ना संदर्भ में मळ्युं एवी रीते मारे पी टोटल एक्स वन ना संदर्भ में जोतुं छे तो पी टोटल बराबर आज सूत्र नो उपयोग करो पी वन प्लस पी टू पी वन बराबर आपणे जाणीए छीए शुं छे पी वन जीरो इंटू एक्स वन प्लस पी टू जीरो इंटू एक्स टू हवे आ खबर छे आपणे एक्स वन प्लस एक्स टू बराबर एक हूँ एक्स टू ने सूत्रनो करता बनाव एक्स टू बराबर शुं थाय वन माइनस एक्स वन आ किंमत आमां मूकी दो तो शुं थाय पी वन जीरो इंटू एक्स वन प्लस एक्स टू नी जगह वन माइनस एक्स वन मूकी दो पी टू जीरो वन माइनस एक्स वन काउंस छोड़ो पी वन जीरो इंटू एक्स वन प्लस पी टू जीरो माइनस अने गुणाकार पी टू जीरो इंटू एक्स वन हवे अने आने ने पाछळ लई लो ने आने आगळ लई लो तो पी टू जीरो प्लस पी वन जीरो इंटू एक्स वन माइनस पी टू जीरो इंटू एक्स वन आ बेमांथी कंई कॉमन मन निकळे होय तो काढ लो तो पी टोटल बराबर शुं थशे पी टोटल बराबर आ पी टू जीरो प्लस एक्स वन कॉमन निकळे छे तो पी वन जीरो माइनस पी टू जीरो इंटू एक्स वन
तो आ सूत्र मिली गयो। याद रखवा माटे एटलो रखो, धारो के टू ना संदर्भ में जोतो होय तो आ थी सार करो पी वन जीरो प्लस आ वन टू वन पछी टू एवी रीते जाय टू वन माइनस पछी टू तो अहीं शुं आवे वन पी वन जीरो प्लस पछी काउंस में अहीं पी टू जीरो प्लस काउंस में पी वन जीरो माइनस पी टू जीरो इंटू एक्स वन आ रीते जो तमे कुल दबाण आ एवं शब्द वापरी शकाय कि कुल दबाण तमे एक्स वन ना संदर्भ में तारव मोलर्स ना संदर्भ में अने अहीं कुल दबाण ए एक्स टू ना संदर्भ में तारवणी करेली छे। कुल दबाण एक्स वन ना संदर्भ में अने कुल दबाण एक्स टू ना संदर्भ में तारवणी करेली छे। फरीथी डाल्टन अहींथी शुरुआत करी, द्रव्य अने द्रावक बंने बाष्पशील होय त्यारे राउल्टनो नियम, धारो के बंद पात्र नी अंदर पात्र बंद राखवानो छे तो दबाण उत्पन्न थशे द्विअंगी द्रावण माटे द्रावणनुं बाष्प दबाण बंनेना कारणे होय, कारण के बंने घटक बाष्पशील छे। थोड़ा समय पछी आ बाष्पकला अने प्रवाही कला वच्चे संतुलन स्थपाशे एटले थोड़ा कणु बाष्प प्रवाही में जाशे तो थोड़ा कणु प्रवाहीमांथी बाष्प में जाशे। राउल्टना नियम अनुसार अहीं कुल दबाण केटलुं थशे, द्रावणमां दरेक बाष्पशील घटकनुं आंशिक बाष्प दबाण, आनुं बाष्प दबाण एना मोलर्सना समप्रमाण होय, अहीं जेम वधारे मोलर्स एम बाष्प दबाण वधारे। तो घटक एक माटे पी वन चले छे एक्स वन, चलोनी निशानी दूर करो तो पी वन जीरो, ज्यां पी वन जीरो शुं छे अशुद्ध होय त्यारे, धारो कि एकलो होय तो एक्स वन केटला थाय एक, तो जे कहीं बाष्प दबाण हो पी वन जीरो शुद्ध घटक नु बाष्प दबाण कहवाई, ए रीते पी टू जीरो एकलो हो त्यारे शुद्ध घटक नु बाष्प दबाण कहवाई। पर डाल्टन एवं कहे कि द्रावण नी अंदर कुल दबाण है ये बने सरवाळा जेटलू हो तो पी टोटल बराबर पी वन प्लस पी टू, एवी रीते तमे एक्स वन ना संदर्भ में आ एक्स टू ना संदर्भ में मेळ्यु ए रीते एक्स वन ना संदर्भ में आपणे मेळ्यु। आगळ अधूरो प्रश्न छे राउल्टनो नियम, द्रव्य अने द्रावक बंने बाष्पशील होय त्यारे राउल्टनो नियम आपणे संज्ञा पी टोटल का एक्स टू पर आधार राखी अथवा पी टोटल एक्स वन पर आधार राखी एनो ग्राफ दोरी। आपणे सौ प्रथम ग्राफ दोरी, बे ग्राफ एक साथे छे, बे ग्राफ एक साथे छे, अहींया बाष्प दबाण छे, बाष्प दबाण एवं धारी नालू आपने खबर है कि हूँ एवं धारी नालू कि पी वन जीरो है एना करता पी टू जीरो वधारे छे, धारो कि पी वन जीरो करता पी टू वधारे छे, एटले आ शुद्ध घटक बे नुं बाष्प दबाण अने शुद्ध घटक एक नुं बाष्प दबाण, तेथी एवं कही शकाय कि घटक एक करता नीचे थोड़ुंक लखवुं जोईए पी वन जीरो पी टू जीरो एटले के पी वन शुद्ध घटक एक ना बाष्प दबाण करता शुद्ध घटक बे नुं बाष्प दबाण वधारे छे, तेथी एवुं कही शकाय के घटक घटक एक करता घटक बे वधु बाष्पशील छे, घटक एक करता घटक बे शुं छे वधु बाष्पशील। हालो हवे आपणे अहीं ग्राफ दोरवानो छे, वन माटेनो ग्राफ दोरी तो पी वन पी वन पी वन चले छे पी वन जीरो इंटू एक्स वन, पी वन बराबर पी वन बराबर पी वन जीरो इंटू एक्स वन, तो एक्स वन मोलस एक होय तो मोलस आ एक्स वन बराबर एक होय त्यारे एक्स टू केटला होय, त्यारे एक्स टू एक्स टू केटला होय जीरो, એટલે કે બેનો સરવાળો બેનો સરવાળો એક થાય, કેટલો થાય એક, ધારો કે આ એક છે તો તમને જે કાંઈ બાષ્પ દબાણ હોય દ્રાવણ પર જે કાંઈ બાષ્પ દબાણ એ આનું થાય, ધારો કે બે બાર થયું તો મોલન્સ એક હોય, એકનો અર્થ એવો કે દ્રાવ્ય પદાર્થ છે જ નહીં માત્ર વન એટલે દ્રાવક જ છે, તો ત્યારે જે કાંઈ બાષ્પ દબાણ હોય શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ કહેવાય, કોનું કહેવાય શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ, ધારો કે એટલું થયું પી વન જીરો એટલે કે શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ। આગળ હવે હું મોલસ વધારતો જાઉં, પી વન જીરો જેટલું થાય, ખાલી શુદ્ધ ઘટક હોય તો અહીંયા જે કાંઈ બાષ્પ દબાણ હોય એની કિંમત કોની આવશે પી વન જીરો એટલે કે પી વન જીરો એટલે કે શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ। આગળ આ બાજુ હલા જાઉં તો મોલસ શું થતા જાય વધતા જાય, મોલસ આ બાજુ મોલસ વધે, આ બાજુ મોલસ શું થતા જાય વધતા જાય, મોલસ
આ બાજુ ઘટે છે, બરાબર. તો ધારો કે અહીંયાથી આ અહીંયા હું લખી નાખું દાખલા તરીકે 0.8, કેટલા થયા 0.8, અહીં 0.6 લખું, અહીં 0.4 લખું, પોઈન્ટ આઠ, પોઈન્ટ છ, પોઈન્ટ ચાર, પોઈન્ટ બે, અને અહીંયા ધારો કે એક્સ વન બરાબર ઝીરો થઈ ગયું. જો એક્સ વન ઝીરો તો એનો અર્થ એવો કે એક્સ વન છે જ નહીં, બાષ્પ કલાની અંદર મોલસ છે જ નહીં, તો બાષ્પ દબાણ એનું ઝીરો થાય, એનું બાષ્પ દબાણ ઝીરો. હવે દો મોલસ વધે, મોલસ વધે તો પી વન શું થાય, વધે. મોલન્સ વધે તો પી વન વધે, વધી મોલન્સ. ધારો કે પોઈન્ટ બે થયા તો વધશે, પોઈન્ટ ચાર થયા મોલન્સ વધ્યા બાષ્પ દબાણ વધે, પોઈન્ટ છ મોલન્સ વધ્યા બાષ્પ દબાણ વધે, પોઈન્ટ આઠ મોલન્સ વધ્યા બાષ્પ દબાણ વધે, અને મહત્તમ થયા તો એ મહત્તમ થયું તો શુદ્ધ ઘટકનું થયું. તો આ રીતે ગ્રાફ મળે, આ રીતે ગ્રાફ મળે. આ ગ્રાફ કોનો છે? આ ગ્રાફ છે પી વન બરાબર પી વન ઝીરો ઇન્ટુ એક્સ વન. ચેક કરવો હોય તો કરી લો. કોનો ગ્રાફ છે? પી વન બરાબર પી વન ઝીરો ઇન્ટુ એક્સ વન. મોલસ વધતા જાય છે તો બાષ્પ કલાની અંદર આંશિક બાષ્પ દબાણ વધતું જાય. જો આ મોલસ વહેતા, મોલસ મોલસ આ બાજુ વધે છે, આ બાજુ મોલસ વહેતા તો બાષ્પ દબાણ વહેતું, હજી મોલસ વહેતા પોઈન્ટ ચાર થયા તો બાષ્પ દબાણ વહેતું, મોલસ વહેતા બાષ્પ દબાણ વહેતું, વહેતા વહેતું મોલસ મહત્તમ થયા તો બાષ્પ દબાણ મહત્તમ થયું. એ બાષ્પ દબાણ મહત્તમ એટલે શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ. હવે હવે એક્સ ટુ માટે દોરો ગ્રાફ. કોના માટે? એક્સ ટુ. તો પી ટુ બરાબર શું થાય? પી ટુ ઝીરો ઇન્ટુ એક્સ ટુ. પણ ધ્યાન રાખજો, આપણે એવું ધારણા કરીને હાલેલું છે કે પી વન ઝીરો કરતાં પી ટુ છે એ વધુ બાષ્પશીલ છે, તો આની સપાટી કરતાં એની સપાટી સહેજ ઊંચે લખવાની છે. તો અહીંયા ધારો કે અહીંયા એક્સ ટુ વન થયા, એક્સ ટુ વન, અહીંયા એક્સ ટુ કેવા છે? ઝીરો. તો અહીંયા બેનો સરવાળો એક થવો જોઈએ, ત્યાં કેટલા થાય? પોઈન્ટ બે, પોઈન્ટ ચાર, પોઈન્ટ છ, પોઈન્ટ આઠ. આ બાજુ એક્સ ટુના મોલસ વધતા જાય છે, આ બાજુ અહીંયા શું આવશે? એક્સ ટુના મોલસ મહત્તમ થયા, મહત્તમ થયા તો જે કાંઈ દ્રાવણની અંદર દબાણ મળે એ શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ હોય. તો શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ પી ટુ ઝીરો, શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ થયું. એનો ગ્રાફ આ થયો. રેખીય રીતે ચલે છે, બંને રેખીય રીતે ચલે છે. આ ગ્રાફ કોનો છે? પી ટુ બરાબર પી ટુ ઝીરો ઇન્ટુ એક્સ ટુ. ચેક કરવું હોય તો કરો. રેખીય રીતે ચલે છે. જો એક્સ ટુના મોલસ વધે તો એનું બાષ્પ દબાણ પણ વધે. અહીં ઝીરો છે તો એક્સ ટુને કારણે કાંઈ બાષ્પ દબાણ છે જ નહીં. એક્સ ટુના મોલસ વધ્યા, મોલસ એટલા થયા, એટલા થયા તો બાષ્પ દબાણ એટલું થયું. મોલસ વધ્યા તો બાષ્પ દબાણ એટલું થયું. પાછા મોલસ વધ્યા તો બાષ્પ દબાણ એટલું થયું. અને મોલસ મહત્તમ થયા તો બાષ્પ દબાણ મહત્તમ થયું. આના કરતાં ઊંચી સપાટીએ લખ્યો એનો અર્થ એવો કે શુદ્ધ ઘટક એકના બાષ્પ દબાણ કરતાં શુદ્ધ ઘટક બેનું બાષ્પ દબાણ વધારે છે. અને દ્રાવણનું કુલ બાષ્પ દબાણ, દ્રાવણ પણનું કુલ બાષ્પ દબાણ, આ દ્રાવણ પણનું કુલ બાષ્પ દબાણ થશે. પી ટોટલ, પી ટોટલ. અને આનો સરવાળો નથી કરવાનો, એ શુદ્ધ ઘટક છે. એનો સરવાળો નથી કરવાનો, એ શુદ્ધ ઘટક છે ત્યારનું છે. પણ આપણે એ સરવાળો ડાલ્ટનના નિયમ પ્રમાણે પી વન પ્લસ પી ટુ થાય. કેટલો થાય? પી વન પ્લસ પી ટુ. કારણ કે મોલન્સ બદલાઈ ગયા હોય, મોલન્સ બદલાઈ ગયા હોય. પહેલાં તો બેના એક એક હતા, એક હતા ત્યારે પી વન ઝીરો થાય, આનો એક હતા ત્યારે પી ટુ ઝીરો થાય. પછી બેનો સરવાળો નથી કરવાનો, ત્યારે એ મોલન્સ વન અને વન હતા ત્યારનું છે. પણ અહીંયા અહીંયા હું દાખલા તરીકે લખું તો એકના પોઈન્ટ છ છે ને એકના પોઈન્ટ ચાર છે. બેના મોલન્સ જુદા છે ત્યારે બેના દબાણ ઉપર આધાર, આના ઉપર અહીંયા મૂકવાના. અહીં પોઈન્ટ છ ત્યારે આ ગણવાનું, અહીં પોઈન્ટ ચાર ત્યારે આ ગણવાનું. આ બે મળે ને એ કુલ દબાણ થાય. ધારો કે સંતુલન અવસ્થામાં અહીંયા ગણવું છે તો તો આ છે એક્સના છે. અહીં પોઈન્ટ ચાર લખું ત્યારે જે દબાણ થાય તે, અહીં પોઈન્ટ છ લખું ત્યારે જે દબાણ થાય તે, એ બેનો સરવાળો એટલે કુલ દબાણ થાય. નહીં ક્યાં ધ્યાન રાખજો દાખલાની અંદર. આગળ સંતુલન અવસ્થાની આ વાક્ય સમજી લઈ થોડું. આ સમીકરણ ઉપરથી નીચેના તારણો કાઢી શકાય. એવું કહે છે, દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ગમે તે એક ઘટકના મોલન્સ સાથે સંબંધિત છે. કુલ બાષ્પ દબાણ કાં તો એક્સ ટુ સાથે સંબંધિત છે અથવા તો એક્સ વન સાથે સંબંધિત છે. આ આકૃતિમાં કુલ બાષ્પ દબાણ એક્સ ટુ સાથે સંબંધિત છે.
કારણ કે એક્સ વન કરતા એક્સ ટુ વધુ બાષ્પશીલ છે, ઘટક એક કરતા ઘટક બે વધુ બાષ્પશીલ છે. એવું કહે છે કુલ બાષ્પ દબાણ કોઈ પણ એક ઘટકના મોલ્સ ઉપર પણ આધાર રાખે. જે વધારે બાષ્પશીલ હોય એના સંદર્ભમાં મહત્તમ બાષ્પ દબાણ થાય. તો અહીં એક વાક્ય લખું છું, ઘટક એકના કારણે, ઘટક એક ઓછો બાષ્પશીલ છે, ઘટક એકના કારણે લઘુત્તમ બાષ્પ દબાણ થાય. જ્યારે ઘટક બેના કારણે, ઘટક બેના કારણે મહત્તમ બાષ્પ દબાણ છે. ઘટક એકના કારણે ન્યૂનતમ લઘુત્તમ બાષ્પ દબાણ છે, કારણ કે ઘટક એક કરતાં ઘટક બે વધુ બાષ્પશીલ છે, એને કારણે મહત્તમ હોય. તો હું એમ કે કોઈ પણ ઘટક એકના મોલન્સ સાથે, કુલ દબાણ કોઈના એકના મોલન્સ સાથે સંબંધ ધરાવે છે. એકના મોલન્સમાં ફેરફાર કરો તો પણ કુલ દબાણ બદલાય. બીજું વાક્ય એવું કહે છે, દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ઘટક એક અને ઘટક બેના મોલન્સ સાથે રેખીય રીતે ચલે છે. કુલ બાષ્પ દબાણ ઘટક એક અને ઘટક બેના મોલન્સ રેખીય રીતે ચલે છે, એટલે કે સમપ્રમાણમાં સંબંધ છે. ધારો કે ઘટકે એના મોલન્સ વધ્યા તો રેખીય રીતે વધ્યું, પાના ઘટ્યા તો એનું રેખીય રીતે શું થયું, ઘટ્યું. એકના મોલન્સ જો વધતા હોય તો બીજા, ધારો કે આ બાજુથી હું હાલું તો ઝીરોમાંથી બે થયા તો એનું બાષ્પ દબાણ વધ્યું. જો ઝીરોમાંથી બાષ્પ દબાણ આટલું થયું અને આના મોલન્સ ઘટ્યા તો એનું રેખીય રીતે ઘટશે. પેલા બાષ્પ દબાણ આટલું હતું પણ હવે હવે આટલું જ થયું. હવે આગળ હાલો તો આ એક્સ વનના મોલન્સ વધ્યા તો એનું બાષ્પ દબાણ એટલામાંથી એટલું થયું, તો સામે ઓલાનું રેખીય રીતે શું થાય, ઘટે છે. તો એવું કહે છે દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ઘટક એક અને ઘટક બેના મોલન્સ સાથે રેખીય રીતે ચલિત છે. ઘટક એક અને ઘટક બેના મોલન્સ, બેમાંથી કોઈ પણનો મોલન્સ બદલાય તો કુલ બાષ્પ દબાણ રેખીય રીતે બદલાય. આગળ, શુદ્ધ ઘટક એક અને બેના બાષ્પ દબાણ પર આધારિત. શુદ્ધ ઘટક એટલે કે આની વાત છે, અલગ અલગ સ્વરૂપમાં છૂટા હોય ત્યારે દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ઘટકોના મોલન્સના વધારા સાથે ઘટે છે અથવા વધે છે. એવું કહે છે શુદ્ધ ઘટક હોય એ શુદ્ધ ઘટકના મોલન્સના વધારા સાથે, હું શુદ્ધ ઘટક અંદર ઉમેરું તો એના વધારા સાથે કાં તો બાષ્પ દબાણ ઘટે અથવા વધે, કાં તો બાષ્પ દબાણ વધે અથવા ઘટે. ધારો કે આ સંતુલન અવસ્થા પડી છે, એમાં હું ઘટક બે ઉમેરું તો બાષ્પ દબાણ વધે અથવા ઘટે. તો એટલું યાદ રાખો, એક્સ ટુ ને કારણે બાષ્પ દબાણ વધશે પણ એક્સ વન ને કારણે શું થશે, ઘટશે. આ વાક્ય સમજાય છે. છેલ્લું, શુદ્ધ ઘટક એક અને બે ના બાષ્પ દબાણ પર આધારિત કુલ બાષ્પ દબાણ, કુલ બાષ્પ દબાણ એના મોલન્સના વધારા સાથે હું કોઈ પણ એક શુદ્ધ ઘટક ઉમેરું. ધારો કે પાત્રની અંદર હું એક્સ ટુ ઉમેરું છું, એક્સ ટુ ઉમેરું છું તો એક્સ ટુને કારણે કુલ બાષ્પ દબાણ વધશે પરંતુ એક્સ વનને કારણે શું થવાનું છે, ઘટવાનું છે. એટલે કા વધે અથવા ઘટે એવું કહે છે. તો એકને કારણે વધતું હોય ને એકને કારણે શું થતું હોય, ઘટતું હોય. અથવા હું એક્સ વન ઉમેરું તો એક્સ વન ઓછો બાષ્પશીલ છે તો એને કારણે બાષ્પ દબાણ, એ ઉમેરું છું તો એને કારણે બાષ્પ દબાણ વધશે તો એક્સ ટુને કારણે શું થશે, ઘટશે. આગળ એક મુદ્દો ખાસ, સંતુલન અવસ્થાની અંદર બાષ્પ કલામાં સંતુલન અવસ્થામાં બાષ્પ કલામાં સઘટન એટલે કે મોલન્સ ની ગણતરી, સંતુલન અવસ્થામાં બાષ્પ કલામાં સઘટન ગણવાનું છે. દાખલામાં તમને પૂછે સઘટન ગણો તો તમારે શું ગણવાના, મોલન્સ. સંતુલન અવસ્થાની અંદર, સંતુલન અવસ્થામાં ઘટક એકના મોલન્સ, ઘટક એકના મોલન્સ એને વાય વન કહું અને તેનું આંશિક દબાણ પી વન હોય અને કુલ દબાણ વચ્ચેનો સંબંધ, ઘટક એક સંતુલન અવસ્થાની અંદર ઘટક એકના મોલન્સને વાય વન કીધું. પહેલા આપણે શું કીધું, સંતુલન હતું એક્સ વન એક્સ ટુ. સંતુલન અવસ્થાની અંદર અલગ સંજ્ઞા વાપરી દીધી વાય વન અને તેનું આંશિક દબાણ પી વન હોય તો એની વચ્ચેનો સંબંધ આવું લખી શકાય કે એના જો તમારે સઘટન ગણવું હોય તો વાય વન, સોરી
P1 बराबर P टोटल इनटू Y1 आ रीते तमारे गणतरी करवानी छे। आ शू छे? संतुलन अवस्था नी अंदर आंशिक बाष्प दबाण अने संतुलन अवस्था नी अंदर मोल अंश। आ शू बतावे छे? संतुलन अवस्था नी अंदर बाष्प दबाण, संतुलन आंशिक बाष्प दबाण अने आ शू बतावे छे? संतुलन मोल अंश। एवी रीते घटक बे माटे तारवी शकाय, शू लखी शकाय? P2 बराबर P टोटल इंटू Y2। आ शू बतावे छे? संतुलन बाष्प दबाण, संतुलन घटक बे नू आंशिक बाष्प दबाण, आंशिक बाष्प दबाण जयरे आ शू छे? संतुलन मोल अंश छे। संतुलन शू छे? मोल अंश। घणी वखत आवुं सूत्र लखेलुं हशे, घणी वखत आवुं सूत्र लखेलुं हशे, Y1 बराबर P1 ना छेदमां P1 प्लस P2। ए थ्यू Y1 बराबर P1 ना छेदमां P टोटल એટલે P ટોટલ આવ્યું P1 પ્લસ P2। ઘણી વખત આવું સૂત્ર લખેલું હશે તો એ બે એક જ છે। હવે ઘણી વખત તમને આવું પણ પૂછી શકે, તમને પૂછે કે P2 એના કરતાં એટલે કે P1 કરતાં P1 છે એટલે કે ઘટક એક વધારે બાષ્પશીલ છે અને ઘટક બે ઓછો બાષ્પશીલ છે, તો ગ્રાફ ઉલટાઈ જશે। ઘટક બેનું બાષ્પ દબાણ વધારે થશે અને ઘટક એકનું બાષ્પ દબાણ ઓછું થશે। ઘણી વખત એવી રીતે પણ પૂછી શકે। આજે આ લેક્ચર અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ। આભાર।